દીકરીઓના જન્મ વચ્ચે. અરે મારા બાપલાઓ, તમે દીકરીઓને જન્મ લેવા દો. અરે મારા બાપલાઓ, તમે દીકરીઓને જન્મ લેવા દો. દીકરી દીકરી તો માતા જગદંબાનો અવતાર છે. દીકરી 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 તો એક ભગવાનની આપેલી વિશ્વરૂપી પ્રથમ ભેટ છે. અરે ભગવાનની આપેલી સૌથી મોટી ભેટ હોય તો તે છે દીકરી. દીકરીને જન્મ લેવા દો. દીકરી દીકરીને સાપનો ભારો ને તુલસીનો ક્યારો સમજો. જ્યારે ડોક્ટર કહે કે બેબી છે, ત્યારથી બસ દવાખાને જઈને સારવાર ચાલુ કરી દે છે. પણ ત્યારે દીકરી માના ઉદરમાંથી બોલે છે કે હે ડોક્ટર સાહેબ, હે ડોક્ટર સાહેબ, મને જીવવા દો. હે ડોક્ટર સાહેબ, મને જીવવા દો, મને મારશો નહીં. હે ડોક્ટર સાહેબ, મને જીવવા દો, મને મારશો નહીં. મારે હજી એક કડી બનીને ખીલવું છે ડોક્ટર સાહેબ, મને મારશો નહીં. હે ડોક્ટર સાહેબ, તમારે પણ માતા હશે, બહેન હશે, દીકરી હશે, મને જીવવા દો ડોક્ટર સાહેબ, મને મારશો નહીં. હજી અત્યાર સુધીમાં કોઈને અધિકાર છે કે તે દીકરીને મારી શકે? ના ના ના, જેના ઘરમાં દીકરીનો જન્મ થાય છે ને, તે ઘરમાં દીકરી દિવાળીના દીપકના જેમ અંજવાળું ફેલાવી દે છે. જે દિવસે દીકરી જે ઘડિયાના ઘરના ફળિયામાં રમતી હશે ને, તે ફળિયાના ઉપર રૂપ બનાવી દે તે દીકરી. દીકરી એટલે જ કહેવાયું છે ને કે પાપણ પગડી ધૂળની ઢગલી, ઢગલી ઉપર ઢેલણ, જીવે ભાઈની બેનર. આમાં કેટલું તથ્ય સમાયેલું છે, આ જોડકણામાં કેટલું તથ્ય સમાયેલું છે. આ જોડકણામાં એક ભાઈ અને બહેનની વેદના સમાયેલી છે. એક ભાઈને ખરેખર એક બહેનની જરૂરત છે, એટલા માટે જ કહ્યું છે કે ભાઈ જીવે ભાઈની બેનર. આમાં ભાઈ એક કાલીઘેલી ભાષામાં કહે છે કે મારી બહેનને જીવવા દો, મારી બહેનને જીવવા દો. એક ભાઈ બહેન વિજાનું એક આપણે ગુજરાતીમાં આવેલું એક ગીત પણ છે કે કોણ હલાવે લીમડી અને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બહેનની લાડકી એનો ભૈલો ઝુલાવે ડાળકી. આ કવિતામાં એનો ભાઈ, જે દીકરીનો બહેનનો ભાઈ છે, તે કહે છે કે મને મારી બહેન ક્યાં છે, આમાં મારી બહેન ક્યાં છે. આસપાસના લોકોને વિનંતી કરીને કહે છે કે મારી બહેન ક્યાં છે, મારી બહેનને મારતા નહીં, મારી બહેનને જીવવા દેજો. અત્યારે અભિયાન ચાલે છે કે દીકરી બચાવો, દીકરીને ભણાવો. ભણાવવા માટે એક દીકરી એક કવિતા કહે છે કે બેટી હું મેં બેટી, તારા બનુંગી સહારા બનુંગી. સહારા, સહારા એટલે વળી શું? સહારા એટલે દીકરીને ભણી ગણીને આગળ વધારવી અને તેને બગભર કરવી, તેને ડોક્ટર, ઇન્જિનિયર, પાયલટ અને અવકાશમાં જનારી કલ્પના ચાવડા અને સુનિતા વિલિયમ્સ જેમ તેને અવકાશમાં મોકલવાનું, તેને ભણી ગણીને આગળ વધારો અને તેને તેના પગભર થવા દો, તેમાં તેને પગભર થવા દો. અને દીકરી જેના ઘરમાં જન્મ થાય ને, તે તો કેટલા નસીબદારા કહેવાય. અત્યારે મેં તો એ પણ સાંભળ્યું છે કે શિક્ષણ એટલે સિંહણનું દૂધ. જો દીકરીને સિંહણના દૂધ મુજબ જો મળે ને શિક્ષણ, તો એ દીકરી આખા ભારત દેશને ચલાવી શકે એટલી એનામાં તાકાત થઈ જાય છે. તો દીકરીને તમે ભણાવો, ગણાવો અને આગળ વધારો. દીકરી કેટલું રૂપ ધારણ કરે છે તમને ખબર જ છે. તે દીકરી પહેલાં બાળકી બને છે, બાળકી કિશોરી, બાળકી કિશોરી, પછી યુવતી, પત્ની, માં, સાસુ, નાની, દાદી, કેટલા રૂપ ધારણ કરે છે એ દીકરી. મારે તો હું તમને એ જ કહેવા માંગુ છું અહીંયા ઊભીને કે દીકરીને તમે ભણાવો, ગણાવો અને આગળ વધો. ભ્રૂણ હત્યા છોડો અને દીકરીને આગળ વધારીને તેના પગ ઉપર ઊભી શકે એટલે તેને મજબૂત બનાવો.